બહુ જીવ નહીં બાળવાનો, ચાલ્યા કરે. બહુ જીવ નહીં બાળવાનો. આશ્વાસન, હૈયા ધારણ, આ બંને ઘા પર મલમનું કામ કરે. જ્યારે પણ તમે કોઈ તકલીફમાં હો, તમારી પર અણધાર્યું ચિંતાનું વાદળ વરસ્યું હોય, જ્યારે તમે મૂંઝાઈ ગયા હો, કોઈ રસ્તો ના દેખાતો હોય, કે પછી જ્યારે તમને કોઈ બીજાની જલન થતી હોય, મનમાં કોઈ ડંખ હોય, કોઈ બીજું આગળ નીકળી ગયું, તમારું ધાર્યું ના થયું, તમારી એક્સપેક્ટેશન પ્રમાણેનું કંઈ ના થયું, તમે ખોટા પડ્યા, ત્યારે આ બે વાક્યો મેડિસિનનું કામ કરે. બહુ જીવ નહીં બાળવાનો, ચાલ્યા કરે. હું નાનો હતો ને ત્યારે મારા પાડોશના ઘરમાં કોઈ ગુજરી ગયેલો, તો હું જોયા કરું કે જે લોકો આવે એ જાણે રડાવવા આવતા હોય ને એવું કરે. ઘરની વ્યક્તિઓ ન રડતી હોય તો એ જોર જોરથી રડાવે. મને એવું અજીબ લાગતું, તો મેં પપ્પાને પૂછ્યું, એટલું આ કેમ આવું કરે છે, બધા રડાવે છે કેમ? તો પપ્પાએ બહુ સરસ વાત કરેલી કે તને શું લાગે છે, શું કરવું જોઈએ? એટલે મેં કીધું, રડાવું ના જોઈએ, જે રડતા હોય એને છાના રાખવા જોઈએ ને, આ બધાને રડાવે છે કેમ? તો પપ્પાએ કીધું, બસ તું મોટો થઈને ધ્યાન રાખજે, આપણે બધાને છાના રાખવાનું, આંસુ લૂછવાના, કોઈને રડાવવાના નહીં. મારા મનમાં આ વાત એ વખતે બહુ ઊંડો અસર કરી ગયેલી. એક બીજી વાત એમણે એ વખતે કહેલી કે એક ટાઈમે સારા પ્રસંગે ના જઈએ ને તો ચાલે, પણ ખરાબ પ્રસંગ હોય ને ત્યારે પહેલા હાજરી આપવાની, અને અંગત વ્યક્તિ હોય તો છેલ્લે નીકળવાનું. આ બંને વાતમાં મેસેજ છે, આશ્વાસન આપવાનો મેસેજ, કે આપણે કોઈને આશ્વાસન આપી શકીએ એટલા સક્ષમ બનીએ. હવે થાય છે કેવું આજકાલ કે આશ્વાસન આપનાર માણસ પોતે દુઃખી હોય તો બીજાને કેવી રીતે આશ્વસ્ત કરે? ઘા પર મલમ ત્યારે લગાવી શકાય જ્યારે તમે મલમ લગાવતા પોતે અંદરથી બળતા ના હો. કોઈ તમને એમ કે બહુ જીવ નહીં બાળવાનો, ચાલ્યા કરે, માણસ પોતે જ અંદરથી બહુ જીવ બાળતો હોય, એના ધખારા વધારે હોય, તો તમે એની વાત સિરિયસલી લેવાના નહીં ને? તો આજનો મોર્નિંગ મંત્ર એટલો કે આપણે કોઈને આશ્વાસન આપી શકીએ એવા સક્ષમ બનીએ. કારણ કે આજકાલ સમાજ જીવનમાં જે ખૂટતી કડી છે ને એ આ જ છે, હૈયા ધારણ. 7:13 થઈ રહી છે. મિર્ચી 98.3, 18 May 2018, 18/5/2018. હું છું ધ્વનિત તમારી સાથે. ગુડ મોર્નિંગ માય ડિયર.